નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન ફટાફટ સાથે. હું છું પંકજ. અમરેલી જિલ્લાના બગસરામાં ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ નિમિત્તે મેઘાણી રસધાર અસ્મિતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા પાસે આવેલા આગમન હોટલ ખાતે આવેલા રામાપીરના મંદિર ખાતે જમા જ્યોત પાઠ તથા સંતવાડી ભજન ભાવ કાર્યક્રમ યોજાયો હતો. 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. આ ખાસ અવસરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દેશના અનેક શિક્ષકોનો રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરશે. દેશના વિવિધ વિસ્તારોમાં બ્લુ વ્હેલ ગેમ માસૂમોનો ભોગ લઈ રહી છે ત્યારે મદ્રાસ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે બ્લુ વ્હેલ ચેલેન્જ ગેમને શેરિંગ કરનારા સામે કડક પગલાં ભરવા આદેશ આપ્યા હતા. આજે પણ એવા ઘણા યુવાનો છે જેઓને તેમના સપનાની પાંખો સાથે ફેશનના આકાશમાં ઉડવાની તક મળતી નથી. આવા યુવાનોને પ્લેટફોર્મ આપવા મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા 2017નું આયોજન કરવામાં આવ્યું છે. ઈડી દ્વારા લાલુની પુત્રી મીસા ભારતી અને તેના પતિનું દિલ્હીમાં આવેલું એક ફાર્મ હાઉસને ટાંચમાં લેવામાં આવ્યું છે. બેનામી પ્રોપર્ટીના મામલે ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે. કેરળના કોચી એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના થતા અટકી હતી. 102 મુસાફરો ભરેલી ફ્લાઇટના પૈડા ટેક્સી વેમાં ખસી ગયા હતા. વાંસદા તાલુકા ભાજપ મહિલા મોરચાની કારોબારીની બેઠક તથા ટિફિન બેઠકનું આયોજન વાંસદા ખાતે નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખના અધ્યક્ષતામાં મળી હતી. ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં મેટ્રો સેવા શરૂ થઈ ચૂકી છે. ગૃહમંત્રી રાજનાથસિંહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા લખનૌના ટ્રાન્સપોર્ટ નગર સ્ટેશનથી મેટ્રોને લીલી ઝંડી દેખાડી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બ્રિક્સ સંમેલન બાદ પીએમ મોદી આજથી મ્યાનમારની 2 દિવસીય મુલાકાતે રવાના થયા છે. વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત થાય તેવી શક્યતા છે. બ્રિક્સ સંમેલનના આખરી દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ડોકલામ વિવાદના કારણે પેદા થયેલ સૈન્ય તણાવના સમાધાન બાદ મોદી અને જિનપિંગ વચ્ચે પહેલી દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. વિકાસ ગાંડો થયો છે. આજકાલ સોશિયલ મીડિયામાં આ મેસેજ ખૂબ જ વાયરલ થયો છે. ત્યારે જૂનાગઢ જામનગર હાઈવે ઉપર આવેલ ભાદર નદીના કાંઠે વેગડી ગામમાં વિકાસ આંધી વ્યક્તિને પણ દેખાય તેવો છે. મા અંબેનો ભાદરવીનો મેળો હવે અંતિમ ચરણમાં જઈ રહ્યો છે ત્યારે માઈ ભક્તો માથે ગરબે લઈ માતાજીને નવરાત્રીમાં પોતાને ત્યાં ગરબે ઘૂમવાનું આમંત્રણ આપવા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. આણંદ શહેરના ખેતીવાડી કેમ્પસથી હાડગુડ ગામ તરફ જવાના માર્ગ પર ગંદકીના કારણે રખડતા ઢોરોના કારણે ત્યાંથી પસાર થતા ગામડાના નાગરિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 15 સપ્ટેમ્બરે થનારી વિધાન પરિષદ પેટા ચૂંટણી માટે સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા, પરિવહન મંત્રી સ્વતંત્ર દેવસિંહ અને વકફ મંત્રી મોહસિન રજા આજે ઉમેદવારી માટે ફોર્મ ભર્યું છે.